હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હવે આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં આપણે પ્રકરણ 9 કેટલા વખત આપણે આખું પ્રકરણ શીખી ગયા છીએ. હવે આજે આપણે સ્વાધ્યાયપોથીમાં શીખવાનું છે. ચાલો ગૃહકાર્ય કરીએ. હવે મિત્રો જુઓ, અહીંયા શું આપેલું છે કે પ્રશ્ન નંબર 1 જોડકા જોડો. હવે અહીં આગળ આપણને ચિત્રો આપેલા છે, પણ એ વસ્તુ કેટલી વખત છે તો એ પ્રમાણે આપણે અહીંયા જુઓ, 2 × 2, 2 × 3, 1 × 10, 3 × 4, 4 × 5, એવી રીતે આગળ આપણે આપેલા છે. તો આપણે ચિત્રના આધારે સામે જોડકા જોડવાના છે. હવે અહીં આગળ આપણે જોઈએ કે પાસા આપેલા છે. શાનું ચિત્ર છે? પાસાનું. હવે કુલ કેટલા પાસા છે? 1, 2, 3, 1, 2, 3. હવે 1 અને 2, 2 વખત કેટલા પાસા છે? તો 2 વખત 3, 3 પાસા છે. જુઓ 1 અને 2, તો 2 વખત 3 પાસા, 1 વખત 3 પાસા અને બીજી વખત 3 પાસા, એટલે 2 વખત 3 પાસા, એટલે આપણે એને 2 × 3 સાથે જોડવા પડે, એટલે 2 × 3, 6, એટલે કુલ અહીંયા 6 પાસા થઈ ગયા. હવે અહીંયા જોઈએ, આપણને ઢીંગલીના ચિત્ર આપેલા છે, પણ કેટલી વખત આપેલા છે? 1, 2 અને 3 વખત. પણ 3 વખત કેટલી ઢીંગલી છે? 1, 2, 3, 4. તો 3 વખત 4 ઢીંગલી છે, એટલે આપણે 3 × 4 સાથે એને જોડવું પડે. તો 3 × 4 એટલે કે 3 વખત 4 ઢીંગલી છે. તો 3નો ઘડિયો 4 સુધી બોલીએ તો 3 × 6, 12, એટલે કુલ અહીંયા 12 ઢીંગલી થાય. હવે અહીંયા જુઓ, આપણને બોલના ચિત્ર આપેલા છે, તો કેટલી વખત આપેલા છે? 1 અને 2. હવે 2 વખત બોલના ચિત્ર આપેલા છે, પણ કેટલા કેટલા બોલ છે? 1 અને 2, 2 વખત 2 બોલ છે, એટલે એને આપણે 2 × 2 સાથે જોડવા પડે, એટલે 2 × 2, 4, એટલે કુલ અહીંયા આપણા 4 બોલ થઈ જાય. હવે અહીંયા જુઓ, ફુગ્ગાના ચિત્ર આપેલા છે, પણ કેટલી વખત છે? 1, 2, 3, 4. 4 વખત ફુગ્ગા આપેલા છે, પણ કેટલા કેટલા આપેલા છે? 1, 2, 3, 4 અને 5, એટલે 4 વખત 5 ફુગ્ગા, એટલે આપણે એને 4 × 5 સાથે જોડવા પડે, એટલે 4 એકાનો ઘડિયો 5 સુધી બોલીએ તો 4 × 5, 20 ફુગ્ગા. હવે અહીં આગળ આપણને ફૂલના ચિત્ર આપેલા છે. હવે કેટલી વખત આપેલા છે? 1 જ વખત આપેલા છે. 1 વખત કેટલા ફૂલ આપ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એટલે 1 વખત 10 ફૂલ, એટલે 1 × 10, 1 વખત 10 એટલે આપણે 1 × 10, એટલે 1 × 10 ફૂલ, એટલે અહીંયા આપણે એને 1 × 10 સાથે જોડવાના છે. જુઓ અહીં આગળ 2 વખત 3, 3 પાસા, એટલે 2 × 3 સાથે જોડવાના. હવે અહીંયા 1, 2, 3 વખત 4 ઢીંગલી છે, એટલે 3 × 4 સાથે એને જોડીશું આપણે. હવે અહીં આગળ 1 અને 2, 2 વખત 1 અને 2 બોલ છે, 2 વખત 2 બોલ છે, એટલે 2 × 2 સાથે એને જોડવા પડે. હવે અહીંયા 1, 2, 3, 4, 4 વખત 1, 2, 3, 4 અને 5, 4 વખત 5 ફુગ્ગા આપેલા છે. જુઓ 1 વખત 5, 2 વખત 5, 3 વખત 5 અને 4 વખત 5, એટલે 4 વખત 5 ફુગ્ગા આપેલા છે, તો એને આપણે 4 × 5 સાથે જોડવા પડે. હવે અહીંયા આપણે 1 જ વખત આપેલા છે 10 ગુલાબ, 1 વખત 10 ગુલાબ, એટલે એને આપણે 1 × 10 સાથે જોડવા પડે, એટલે 1 × 10. હવે પ્રશ્ન નંબર 2 જુઓ, ઘડિયાળના આધારે જોડકા જોડો. હવે અહીંયા એવું કહે છે કે તમે 2નો ઘડિયો 4 સુધી બોલો, અથવા 4નો ઘડિયો 2 સુધી બોલો, અથવા 2નો ઘડિયો 4 સુધી બોલો. તો 2 એકાનો ઘડિયો 4 સુધી બોલો અને જે જવાબ આવે એની સાથે જોડો. હવે આપણે 2નો ઘડિયો 4 સુધી બોલીએ તો 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 4 8, તો આપણે 2 ને 8 સાથે જોડવાના. હવે અહીંયા 4 એકાનો ઘડિયો 4 સુધી બોલો, તો 4 × 4, 16, તો 4 ને 16 સાથે જોડો. હવે અહીંયા આપણે 6નો ઘડિયો 4 સુધી બોલવાનો છે, એટલે 6 × 6, 24, તો એને આપણે 24 સાથે જોડવાના છે. હવે 8નો ઘડિયો 4 સુધી, તો 8 × 6, 32, તો એને આપણે 32 સાથે જોડવાના છે. હવે 10નો ઘડિયો 4 સુધી, તો 10 × 6, 40, તેને આપણે 40 સાથે જોડીશું. હવે એ જ રીતે અહીંયા પણ
पांचनो घड़ियो त्रण सुधी अथवा त्रणनो घड़ियो पांच सुधी। जो आ घड़ियो अहींया सुधी बोलो तो पण ए जवाब आवे अने आ घड़ियो अहींया सुधी बोलो तो पण ए जवाब आवे। तो आपणे त्रणनो घड़ियो पांच सुधी एटले के त्रण गुण्या पांच तो त्रण पंचा पंदर, सात गुण्या पांच तो सात पंचा पात्रीस, नौ गुण्या पांच तो नौ पंचा पिस्तालीस, पांच गुण्या पांच तो पायो पायो पच्चीस, हवे आठ गुण्या पांच तो आठ पंचा चालीस। तो एने आपणे आ रीते जोड़वाना छे के त्रण पंचा पंदर, एटले एने आपणे पंदर साथे जोड्या। हवे सात पंचा पात्रीस तो आपणे अहींया पात्रीस साथे जोड़वाना। હવે નવ પંચા પિસ્તાલીસ તો એને આપણે પિસ્તાલીસ સાથે જોડવાના। હવે પાયો પાયો પચીસ તો એને આપણે પચીસ સાથે જોડવાના અને આઠ પંચા ચાલીસ તો આપણે એને ચાલીસ સાથે જોડવાના। હવે અહીંયા એમ કહે છે કે તમે આઠનો ઘડિયો બોલો અથવા એકનો ઘડિયો આઠ સુધી, તો જો તમે આ રીતે બોલો તો પણ આઠ એકા આઠ તો એને આપણે આઠ સાથે જોડીશું। હવે આઠ તરી ચોવીસ તો અહીંયા આપણે ચોવીસ સાથે જોડીશું। હવે આઠ ગુણ્યા નવ અથવા નવ ગુણ્યા આઠ કરો તો સરખો જવાબ આવે, એટલે આઠ ગુણ્યા નવ તો આઠ નવા બોતેર તો એને આપણે બોતેર સાથે જોડીશું। હવે આઠ ગુણ્યા સાત તો આઠ સીધા છપ્પન તો એને આપણે છપ્પન સાથે જોડીશું। હવે આઠ ગુણ્યા આઠ તો ઇઠ્યું ઇઠ્યું ચોસઠ તો એને આપણે ચોસઠ સાથે જોડીશું। હવે એ જ રીતે અહીંયા પણ એવું જ છે કે તમે ત્રણનો ઘડિયો નવ સુધી બોલો કે નવનો ઘડિયો ત્રણ સુધી બોલો તો બંનેનો જવાબ આપણને સરખો જ મળે। હવે આપણે નવ એકાનો ઘડિયો ત્રણ સુધી બોલીએ તો નવ તરી સત્યાવીસ, હવે આપણે નવનો ઘડિયો પાંચ સુધી બોલીએ તો નવ પંચા પિસ્તાલીસ, હવે નવનો ઘડિયો છ સુધી બોલીએ તો નવ છ ચોપન, હવે નવનો ઘડિયો આઠ સુધી બોલીએ તો નવ ઈઠા બોતેર, હવે નવનો ઘડિયો નવ સુધી બોલીએ તો નવે નવે એક્યાસી। તો આ ઘડિયો અહીં સુધી બોલીએ અને સામેથી જે જવાબ આવે એને એની સાથે જોડવાના છે। હવે અહીંયા પણ એમ કહે છે કે દસનો ઘડિયો બોલો અને સામે જે જવાબ આવતો હોય એની સાથે જોડો। હવે દસ એકાનો ઘડિયો બે સુધી તો દસ દૂ વીસ તો અહીંયા વીસ સાથે જોડી દો। હવે દસનો ઘડિયો સાત સુધી તો દસ સીધા સિત્તેર તો એને સિત્તેર સાથે જોડી દો। હવે દસનો ઘડિયો ચાર સુધી તો દસ ચોક ચાલીસ તો એને ચાલીસ સાથે જોડી દો। હવે દસ ગુણ્યા એક એટલે કે દસનો ઘડિયો એક સુધી તો દસ એકા દસ એને દસ સાથે જોડી દો। હવે દસનો ઘડિયો દસ સુધી તો દસે દાન સો તો એને સો સાથે જોડી દો। હવે એ જ રીતે અહીંયા એમ કહે છે કે છનો ઘડિયો બોલો, આ ઘડિયો અહીં સુધી બોલો કે આ ઘડિયો અહીં સુધી બોલો, જવાબ સરખો જ આવે। હવે છનો ઘડિયો ચાર સુધી બોલીએ તો છ ચોક ચોવીસ, અથવા ચારનો ઘડિયો છ સુધી બોલો તો પણ ચાર છંગ ચોવીસ થાય। એટલે તમે આ ઘડિયો અહીંયા સુધી બોલો અને જે જવાબ આવે એને એની સાથે જોડવાના છે। તો આપણે આ રીતે બોલીએ કે છ ગુણ્યા ચાર તો છનો ઘડિયો ચાર સુધી તો છ ચોક ચોવીસ તો અહીંયા ચોવીસ સાથે આપણે જોડીશું। હવે છ ગુણ્યા દસ તો આપણે છનો ઘડિયો દસ સુધી બોલીએ તો છ એ દાન સાહીઠ તો અહીંયા આપણે સાહીઠ સાથે જોડીશું। હવે અહીંયા છનો ઘડિયો પાંચ સુધી તો છ પંચા ત્રીસ તો અહીંયા આપણે ત્રીસ સાથે જોડી દેવાના છે। હવે છનો ઘડિયો ત્રણ સુધી તો આપણે છનો ઘડિયો ત્રણ સુધી બોલીએ તો છ તરી અઢાર તેને આપણે અઢાર સાથે જોડી દઈશું। હવે છ ગુણ્યા સાત તો છ સીધા બેતાલીસ તેને આપણે બેતાલીસ સાથે જોડી દઈશું। હવે એ જ રીતે ઘડિયાના આધારે ખાના પૂર્ણ કરો। હવે અહીંયા એમ કહે છે કે જો બે એકાનો ઘડિયો ત્રણ સુધી બોલો, બેનો ઘડિયો પાંચ સુધી બોલો, બેનો ઘડિયો આઠ સુધી બોલો, તો જુઓ બે તરી છ, બે પંચા દસ, બે ઈઠા સોળ, બે છંગ બાર, બે નવા અઢાર, બે એકાનો ઘડિયો સાત સુધી તો બે સીધા ચૌદ, બેનો ઘડિયો ચાર સુધી તો બે ચોક આઠ, હવે બેનો ઘડિયો એક સુધી તો બે એકા બે, હવે બેનો ઘડિયો બે સુધી તો બે દુ ચાર એવી રીતે। હવે અહીંયા એમ કહે છે કે ચારનો ઘડિયો બોલો તો ચાર તરી બાર, ચાર પંચા વીસ,
चार एठा बत्रीस, चार छ चौबीस, चार नवा छत्रीस, चार सीता अठयावीस, पची चौकू चौकू सोल, चार एका चार अने चार दू आठ। एवीज रीते हवे सात एकानो गड़ियो, तो जुओ सात तरी एकवीस, सात पंचा पात्रीस, सात एठा छप्पन, सात छ बेतालीस, सात नौवा तेसठ, सित्यू सित्यू ओगण पचास, सात चौक अठयावीस, सात एका सात, सात दू चौद। एवीज रीते पछी नौनो घड़ियो बोलो, नौ तरी सत्यावीस, नौ पंचा पिस्तालीस, नौ एठा बोतेर, नौ छ चौप्पन, नवे नवे एक्यासी, नौ सीता तेसठ, नौ चौक छत्रीस, नौ एका नौ अने नौ दू अठार। हवे एवीज रीते पाँचनो घड़ियो बोलो, पाँच छ पाँच तरी पंदर, पायो पायो पच्चीस, पाँच इठा चालीस, पाँच छ त्रीस, पाँच नौवा पिस्तालीस, पाँच सीता पात्रीस, पाँच चौक वीस, पाँच एका पाँच अने पाँच दू दस। हवे एवी रीते आठनो घड़ियो लेवानो, तो आठ तरी चौबीस, आठ पंचा चालीस, इठ्ठू इठ्ठू चौंसठ, आठ छ अड़तालीस, आठ नौवा बोतेर, आठ सीता छप्पन, आठ चौक बत्रीस, आठ एका आठ अने आठ दू सोल। हवे एवी रीते त्रण एकानो घड़ियो, त्रण तरी नौ, त्रण पंचा पंदर, त्रण इठा चौबीस, त्रण छ अठार, त्रण नौवा सत्यावीस, त्रण सीता एकवीस, त्रण चौक बार, त्रण एका त्रण अने त्रण दू छ। हवे एवी रीते छ एकानो घड़ियो बोलो, छ तरी अठार, छ पंचा त्रीस, छ एठा अड़तालीस, छायो छायो छत्रीस, छ नौवा चौप्पन, छ सीता बेतालीस, छ चौक चौबीस, छ एका छ अने छ दू बार। हवे एवी रीते दसनो घड़ियो बोलो, तो दसनो घड़ियो त्रण सुधी, तो दस तरी त्रीस, दसनो घड़ियो पाँच सुधी, तो दस पंचा पचास, दसनो घड़ियो आठ सुधी, दस इठा एसी, दस छ साठ, दस नौवा नेव, दस सीता सित्तेर, दस चौक चालीस, दस एका दस अने दस दू वीस।